जय स्वामीनारायण विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण विद्यासागर शाला परिवारी शैक्षणिक यूट्यूब चैनल हूँ योगेश गोयल आपनो हार्दिक स्वागत करूँ। आजना वीडियो क्लास की अंदर आपणे प्रकरण पांच पायाना आकारों की समझूती एनो स्वाध्याय पांच पॉइंट नौ नो अभ्यास करवाना छे। तो चलो शुरू करिए स्वाध्याय पांच पॉइंट नौ जेनो प्रश्न पहेलो छे नीचे नाने जोड़ो एटले के आपणे जोड़का जोड़वाना छे। जोड़का के अंदर तमे तमारा पाठ्यपुस्तकना पाना नंबर 111 ऊपर जोड़का जोई शको छो अथवा तो आपणे बोर्ड ऊपर पण जोड़का लखेला छे। पेलू छे शंकु, तो सामे आपणे जे शंकु आकार देखातो होय ए शोधीने लखवानो छे। बीजू छे गोळो, गोळो એટલે ગોળ, આમાંથી આપણને કોઈ ગોળ દેખાતો હોય તો એ આનો જવાબ હશે। પછી છે નળાકાર, તો આમાંથી આપણને નળાકાર દેખાતો હોય એનો જવાબ હશે। લંબઘન, આ આકૃતિમાંથી કોઈ લંબઘન હોય તો એ, અને પિરામિડ, આમાંથી કોઈ આપણને પિરામિડ આકાર દેખાતો હોય તો એનો જવાબ હશે। તો ચાલો પહેલા જોઈએ શંકુ આકાર કોણ છે। તો અહીંયા શંકુ આકાર છે, આપણને બે નંબર છે એ આપણને શંકુ આકાર જોવા મળે છે। તો પહેલાનો જવાબ આવશે બે નંબરની આકૃતિ જે આ રીતે આપણને આપવામાં આવેલી છે। આ જવાબ થશે શંકુનો જવાબ છે એ થશે। હવે આપણને નીચે એવું કહેવામાં આવેલું છે કે દરેક આકારના બીજા બે નવા ઉદાહરણ દેવા, તો તમને તમારા રોજબરોજના જીવનમાં શંકુ આકારની કોઈ વસ્તુ દેખાણી તો એવા બે નામ આપણે લખવાના છે। પહેલા તો આપણે સરસ મજાનો આઈસ્ક્રીમનો કોન ખાધો હોય તો આઈસ્ક્રીમનો કોન છે એ શંકુ આકાર જેવો હોય એટલે કે કોન। પછી તમે વિવિધ પ્રકારના જન્મદિવસમાં ગયા હો તો ત્યાં નાના નાના બાળકો હોય એને માથા ઉપર ટોપી પહેરાવવામાં, આ ટોપી પણ કેવા આકારની હોય શંકુ આકારની, એટલે અહીંયા લખવાનું બર્થડે ટોપી। આપણને બે બે ઉદાહરણ આપવાનું કીધું છે। હવે ગોળ, તો આમાંથી ગોળ આકાર છે ચાર નંબરનો છે એટલે અહીંયા જવાબમાં આ આકૃતિ આવશે ગોળ। હવે તમે તમારા રોજબરોજના જીવનમાં ગોળા એટલે કે ગોળ આકારના કોઈ પદાર્થ જોયા હોય તો સૌપ્રથમ તો ખાવાનો લાડુ, લાડુ કેવા આકારનો હોય ગોળા। પછી તમે તમારા રોજબરોજના જીવનમાં જોયું હોય તો આપણે દડાવી રમતા હોઈએ તો ગોળ, ગોળ પણ કેવા આકારનો હોય ગોળાકારનો। પછી ત્રીજું કીધું છે નળાકાર, તો આ આકૃતિ છે નળાકાર આપણને જોવા મળે છે। હવે તમે તમારા રોજબરોજના જીવનમાં નળાકાર આકૃતિઓ જોઈ હોય અથવા તો એવી વસ્તુઓ જોઈ હોય તો રસ્તો બનતો હોય એના ઉપર રોલર આપતું, આ રોલર છે એ નળાકાર આકારનો હોય એટલે કે એનું જે પહેલું હોય એ। પછી ઘરે અનાજ ભરતા હોય તો અનાજ ભરવાની પીટ એટલે કે ટીપડું હોય એ પણ કેવું હોય નળાકારનું હોય છે। હવે લંબઘન, આ બીજું છે આપણને લંબઘન જોવા મળે છે। હવે આપણે આપણા વ્યવહારમાં લંબઘન આકાર જોયા હોય તો ઈંટ, ઈંટ છે એ લંબઘન। પછી તમારું કંપાસ બોક્સ એ પણ કેવું હોય લંબઘન હોય। હવે છેલ્લો જવાબ, તો આમાંથી જે વધ્યું હોય છે તો હશે પિરામિડ, તો પહેલો જવાબ છે પિરામિડ।
पिरामिड જોયા હોય તો હીરા હોય હીરા છે પિરામિડ આકાર એટલે કે હીરો પછી આપણે ઇજિપ્ત નો પિરામિડ જોયો ઇજિપ્ત નો પિરામિડ એ પણ પિરામિડ આકારનો છે આ હતો આપણો પ્રશ્ન પહેલો જેમાં હતો યોગ્ય જોડકા જો હવે પ્રશ્ન 2 છે કયો આકાર છે તો એ તમારા પાઠ્યપુસ્તકમાં ધ્યાન રાખજો આપણે એ કી બોલતા જઈએ છીએ પહેલું તમારા સાધનની પેટી એટલે કે તમારો કંપાસ બોક્સ એ કેવા આકારનો હોય લંબઘન આકાર એટલે પહેલાનો જવાબ આવશે લંબ બીજું ઈંટ ઈંટ કેવા આકારની તો ઈંટ પણ લંબઘન આકારની હોય એટલે બીજાનો જવાબ પણ આવશે લંબઘન પછી દીવાસળીની પેટી તો દીવાસળીની પેટી એટલે કે બાકસ એ પણ કેવા આકારનો હોય લંબઘન આકારનો હોય એટલે પહેલો બીજો ત્રીજો ત્રણેયનો જવાબ આવશે લંબઘન પછી રોડ રોલર હમણાં અહીંયા આવી ગયું રોડ રોલર કેવા આકારનો છે નળાકાર આકારનો એટલે ચોથાનો જવાબ આવશે નળાકાર પછી મીઠાઈનો લાડુ જે હમણાં અહીંયા આવી ગયો લાડુ કેવા આકારનો હોય છે ગોળ એટલે કે ગોળ આકારનો હોય છે અહીંયા છે આપણે પ્રકરણ નંબર 5 નો સ્વાધ્યાય 5.9 પૂર્ણ કરીએ છીએ તેની સાથે સાથે આપણો આ પ્રકરણ પણ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ હવે નવા વિડિયોમાં પ્રકરણ નંબર 6 પૂર્ણાંક સંખ્યાઓ સાથે આપણે ભેગા થઈશું ત્યાં સુધી તમે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ઝડપથી કરો જેથી કરીને આવનારા વિડિયો તમારા સુધી ઝડપથી પહોંચે તો નવા વિડિયો સાથે ખૂબ જ ઝડપથી